દાદા ધર્મક બાપા દેવારામ બાપા ભલા બાપા જ્યારે ઉપદેશ લીધો ત્યાંથી જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી બિલકુલ હિલસાલ ન કરી જીવનમાં પાસે જઈને બેસી તો બીજી કોઈ વાત નહીં દિલમાં જરાય ડગ્યા નહીં તો એ આપણો ઉદ્ધાર કરી શકે ડગમગ દોર ડગે નહીં દિલના ઓહી પદ હે અભ્રમપારા એ અભ્રમપાર પદ આપણને ગુરુ મહારાજે ઓળખાયું તો અહો ભાગ્ય છે તમારા બધેને કે તમને એવા સંત મળ્યા ઉગારામ બાબાના ઉગમ ફોજના પાયાના પુરુષ આપણને ધર્મક બાબા મળ્યા તો ખાલી એની મહેનત હમું જોઈ એની આપણા પર જે દયા કરી એ દયા દ્રષ્ટિ હમું જોઈ તો આપણા રોમ રોમ ખડા થઈ જાય કે એટલી મહેનત આપણા માટે શું કામ કરી એને પરિવાર હતો એને હદાવાલા હતા કુટુંબ હતા કોઈની માટે એને બે કલાક સમય ન લીધો ને આપણી માટે તો રાત ઉજાગરા થયા ટાઈમે ખાવા મળે ન મળે શરીરને થાક લાગે તો આપણે કદાચ અજ્ઞાન અવસ્થામાં એવું ગણિત કરી કે એ સંતોને પૈસા મળે ને એટલે એ મહેનત કરે પૈસા કાલથી બંધ કરી દો એમને પગે લાગતા જાઓ કોઈનું નામ ન દેતો બાપા ને હું મળવા ગયો બાપા બીમાર હતા અને હું બાબા બેઠા હતા કાલાવડ ત્યારે એક ભાઈનો ફોન આવ્યો અને એ ફોનમાં બાબા જે બોલ્યા એના ઉપરથી આપણે એમ લાગે કે એ તો સર્વ ત્યાગી પુરુષ જ છે કે ભાઈ મેં જોયા ઘણા પૈસા દુઃખતો દાદાના પૈસા પૈસા એ કોઈથી કોઈને હક દીધું નથી નથી ભજન કરવા દીધું નથી સત્યને રાહે હાલવા દીધા અને ઉલટાના અભિમાન વધારી દીધા છતાંય આપણે પૈસાને એટલું બધું મહત્વ આપી એને મેન માની છે જીવનમાં જરૂર છે ડગલે ને પગલે 10 રૂપિયાની એના વિના હાલે એમ નથી લૌકિક વ્યવહારમાં જરૂરિયાત વાળી આઈટમ છે આપણે ઠરાવ મૂક્યો છે એટલે પણ હમણાં જ ઓલો ઠરાવ ઉઠાવી લીધો તો હું આપણી દશા થઈ અને હજી એ આ પૈસા ઉપરથી કે ઠરાવ ઉઠાવી લે તો અંઘરો પીળ્યો એ પીળ્યો જ રહેવાનો કારણ કે મનુષ્યના ઠેરાવ કાયમની માટે અખંડ નથી કલ્યાણકારી નથી પણ પરમાત્માનો જે ઠરાવ છે એમાં કોઈ ફેરફાર ન થાય સૂર્ય ઉગમણો ઉગે એટલે ઉગમણો જ ઉગે ગમે તેટલા દેશના નેતાઓ પાર્લામેન્ટ ભરીને કદાચ ઠરાવ કરે પંડિતો વિદ્વાનો કદાચ ઠરાવ કરે તો સૂર્ય તો જે દિશામાં ઉગે એ એક જ દિશામાં ઉગે કે બીજી દિશામાં ઉગે આપણે એમ કહીએ કે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર 1 2 3 4 5 એવું કંઈક મને તો ન આવડે કે એવું કહે કે આપણે ગણતરી કરી પણ સૂર્ય તો કાયમ ને માટે એવો ને એવો કાંઈ લીલો પીરો ઉગતો નથી જમીનમાં કાંઈ ફેરફાર જમીનને પલાળી ખેડી અને ગમે તે વ્યક્તિમાં બીજ બોવે એટલે ઉગે ઉગે ને ઉગે કુદરતનો જે રિવાજ કુદરતની જે રીત છે એમાં કાંઈ ફેરફાર ન થાય પવન એવો પાણી એવું ફળ ફૂલ એવા
અને ચારે ચાર જુગના મનુષ્યના દેહનો ઘાટ આકાર ઈનો ઈ એની અંદર રહેનારો ચૈતન આત્મા ઈએ એવો ને એવો કોઈ દી કાંઈ ફેરફાર નહીં. કે સતયુગમાં ભગવાન હતા એ દ્વાપરમાં બદલી ગયા, હવે બીજા ભગવાન આવ્યા, એવું ખરું. ત્રેતામાં વળી ત્રીજા, કલિયુગમાં ચોથા, થાય એની બદલી કોઈ દી. તો એ યુગમાં જે ભગવાન જે રીતે મળ્યા સંતોને, એ રીતે આજે મળે પણ એ રીત આપણે અપનાવવી પડે તો આપણી પ્રીત લેખે લાગી જાય. પણ પ્રીત રીત વિનાની લેખે લાગતી નથી. તો ત્રમક બાબા જેવા જેને સંત મળ્યા હોય, સદગુરુ મળ્યા હોય, તો એને તો મારી ભલામણી છે કે બાપા ચુકલા થઈને મંડજો ભજન કરવા. આવી વારે વારે આવી પલ મળશે નહીં. આ લાવ બીજા કોઈ અવતારમાં મળવાનો નથી. અને અવતાર જાતા વાર લાગે એ નથી. વાતની વાતમાં વર્ષો વયા ગયા, વાતની વાતમાં પર્યાણમાં જિંદગી વહી ગઈ. અને આપણે તો આપણા પોઝિશનને યાદ કરી કે આપણે જો ભજન કરી અને ગજગંગામાં જો જઈને બેસી તો આપણી ક્રેડિટમાં કંઈક ખામી આવે, એવા ભયથી એવી બીકથી આપણે ઝીણા થઈને જીવતા નથી. ગજગંગામાં તો ખોવાઈ જાઓ, ત્યાં બિલકુલ ડાપણ આપણું લઈને નહીં જવાનું. કાલ પરમદી મેં વાત કરી હતી ને કે બાપા કહેતા, ત્રમક બાબા, કે આપણે જ્યાં બેઠા હોય ત્યાં આપણી સામે બે જણા કે પાંચ જણા કે પચીસ જણા બેઠા હોય તો એ આપણા કરતા વિશેષ ભાવવાળા છે, વિશેષ જાણકાર છે, વિશેષ કમાઈવાળા છે, એવો ભાવ રાખી દ્રષ્ટિ ઠેરાવી. અને જો બે વાત કરવી હોય તો કરજો, ગુરુના ગુણ ગાજો. પણ મને જ ખબર પડે એટલે બીજાને કાંઈ ખબર નથી પડતી એવા વિચારો જો હોય તો આપણું ભજન પાકશે નહીં, કાશો રહી જાય. એ ખાટી કેવી થાય અને ભંભલી ભરીને ભાગી ન જાતા. અમી સરોવર મહાપુરુષોનું હૃદય છે. એ હૃદયમાં અમૃત જ ભરેલું છે. એટલે સંતો દયા કરીને આપણને એમાંથી એક ભંભલી ભરી દઈએ. આપણે તો ખેડૂ એટલે સમજીએ ને ભંભલી કેને કહેવાય, ઠીકરાની હોય તો. અમૃત ભરી દીધા પછી અમુક સાધન સાધકને એમ થયો કે હવે વાંધો નહીં, ભંભલી ભરીને ભાગી ગયો. પછી ગુરુને મૂકી દીધા, સંતને મૂકી દીધા, ભગવાનને મૂકી દીધા કે હવે આપણે અમર પુદના અધિકારી બની ગયા, અમૃતે મળી ગયું. પછી પાંચ પછી પચાસ જણાને પાયો તો ભંભલી ખાલી થઈ ગઈ, થઈ રહી. પછી બીજે ક્યાંય તો અમી સરોવર છે નહીં. પછી ખાલી થઈ ગઈ ભંભલી. કેટલાક દી હાલે થઈ રહી. અને હાચુકલા જે સાધક હતા ગુરુચરણના આધીન, એ તો સંતો મહાપુરુષોના હૃદયમાંથી ભંભલી ભરી અને કોઈને પણ જોઈ અમૃત પીવું હોય તો હૃદયને પાય. પણ પાયા પછી
એ ભંભલી પાસે એ સરોવરમાં જ મૂકી દે, એટલે સરોવરમાં જેથી ખૂટે તે દયામાં ખૂટે, એટલે કોઈ દી અધૂરી જ ન થાય. પણ એવું કરી કોણ શકે કે જેની દેશી મળી ગઈ હોય અને ખરેખર ગુરુચરણે ગયા હોય તે, તો એવું જીવન બનાવજો. છતાંય સંતો તો દયાના સાગર છે, કરુણા નિદાન છે. ગમે તેવો અવગુણવાળો સાધક હોય તો પણ એને આશીર્વાદ આપે તો એની મહેરબાની તો જુઓ, એનું હૃદય કેવું પીંગળેલું હોય છે. વર્ષો સુધી આપણે ઉપદેશ લઈને સંતો પાસે ન જાય અને થાકીને જાય તોય આપણને એ ઠબકો ન આપે કે એટલા વર્ષ ક્યાં ગયો હતો, તું ક્યાં રખડતો, તો પણ એ આશીર્વાદ આપે. એવા પણ આપણા મહાપુરુષોના ઇતિહાસ છે, એવા જીવન ચરિત્ર ઘણા સંતોના છે. તો એ રીત આપણે પણ અપનાવવી, કદાચ એવું બને આપણા જીવનમાં કાંઈ પણ પ્રસંગ, તો એના ઉપર પણ મીઠી નજર રાખવી કે હે મારા નાથ દયાના સાગર કરુણા નિધાન, છે સાધક છે પૂરોપૂરો અધિકારી, ભૂલો પડી ગયો પણ એને સત્યના રાહ ઉપર તમે હાલતો કરજો. આવી પ્રાર્થના મહાપુરુષો આપણા હરુને કરે. લાખાનું જીવન સુધારવા માટે એના ગુરુએ કેટલું ભજન કર્યું, તો આપણને કદાચ બે પાંચની ખબર હોય, પણ એવા તો કેટલાક સંતો એની રાહ જોતા હોય, એના હૃદયમાં એની જગ્યા પણ ખાલી રાખી હોય. આપણે ઝીણા થઈને આધીન થઈને જો એવા મહાપુરુષોને ચરણે જો પાછા જાય, તો આપણા બધા કરેલા કર્મ એ માફ કરી દે, ભૂલ થઈ ગઈ હોય ને માટે શેદ મારી દઈએ અને આપણે શુદ્ધ પવિત્ર બનાવી દઈએ. એવું વાણી દ્વારા પણ લોયણે કહ્યું કે બાર બાર વર્ષે ગુરુદેવ આવ્યા અને લેવા લાખાની સંભાળ, હાથ મૂકો એના માથા ઉપર કાયા બની ગઈ એમની એમ બોલ્યા છે લોયણ ભાઈ. લાખા લાવો કુશી અને તાળા ખોલીએ, પણ આ ખુશી છે ગુરુજીને હાથ. આ પૂરેપૂરી આધીનતા વાળા મહાપુરુષો આપણને શિખામણ દેતા ગયા. એટલું એટલું જ્ઞાન કહ્યું, એટલી એટલી શિખામણ, એવું જીવન કષ્ટ ભોગવીને પવિત્ર જીવન બનાવીને પણ જરા એનામાં અભિમાન કે મોટાઈ ન આવી. કાંઈ પણ બોલ્યા તો ગુરુના ચરણમાં રહીને બોલ્યા, હૈરા ફેર્યા તો પણ ગુરુની આગેવાની નીચે આવ્યા. આ રીત હમણાંથી ચાલુ થઈ એમ નહીં, આદિ અનાદિથી મહાપુરુષોની આ રીત છે. ને એ રીત જો આપણે હૃદયમાં અપનાવીએ તો અત્યારે સદયુગ જ છે, જરાય શેટું નથી, જરાય આખું અટપટું નથી. પણ મન જો સ્થિર થઈ જાય અને આપણી સુરતા આપણી વૃત્તિ જે વેડફાઈ ગયેલી છે જગતમાં, વેણસુણ થઈ ગયેલી છે, બહિર્મુખી થઈ ગયેલી છે, એને અભ્યાસ કરીને બધેને અંતર્મુખી બનાવો. મન બહારમુખી છે એને અંતર્મુખી બનાવો, વૃત્તિને સુરતાને આપણી માન્યતાને આપણા વિચારોને. એટલે ભજનમાં સત્સંગમાં ગતગંગામાં જાતા આવતા એમાંથી આપણને અનુભવ જાગે, એટલે આપણું જીવન કેળવાઈ જાય, આપણી દ્રષ્ટિ કેળવાઈ જાય, આપણા વિચારો કેળવાઈ જાય,
અને એક રસ રૂપે થઈ જાય તો એવી ખીચડી પકવીને આપણને આપણા ગુરુ મહારાજને ખવડાવી. કાકરા કાઢી એટલે એની મીઠાશ આપણને આવે છે. પણ કાકરા હોતી ખીચડી કદાચ ખવડાવી હોય દાઢ ઉપર આવે તો ખબાકો નીકળી જાય કે ન નીકળી જાય. પણ મહાપુરુષો તો કાચી ખીચડી નથી ખવડાવતા, પકવીને તૈયાર કરીને માખણ બનાવીને તૈયાર કરીને આપણને દીધો. હવે ખાલી થોડોક તા દેવાનો છે. નારાયણ રૂપી ઘી તૈયાર થઈ જાય પણ જરાય તા આપણે ન ખમીએ તો તમને ખબર હોય કે હીરા બનાવવા તૈયાર તો અમુક અમુક હીરા એવા હોય કે જરાક શબકલો મારતા મને દોરા કાઢવા છે ત્રણ ખાજરવા. પછી એનો કાયદેસર નો કારીગર હોશિયાર હોય તો એના ઉપર થોડોક વજન મૂકીને મૂકી દે પછી એટલે ધીમો 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 હોય કઠણ પણ થાય નહીં સારો. તમે તૈયાર કરવો અઘરો પડે પણ વધારે ભાર ન મૂકતા એના ઉપર તો બીજાને બગાડશે અને જે હરાણ છે એમાં એ ખાચા પડી અને હરાણમાં જરાય ધુધારી નહીં હોય તો બનશે. જો ધુધારી હોય અને ડગમગ હોય તો ન બને. તો નાશવાળા હીરા હોય ન હોય, તળિયેથી જોવો તો નાશ, મથાળી જોવો તો નાશ, બાર પેલ પાડ્યા હોય એમાંથી જોવો તો નાશ. પછી એને કેટલો ખાવો પછી બદલા ગાળામાં ભજનમાં હાલે. વેપારી પાસે જાય ત્યાંથી કારખાનામાં આવે ત્યાંથી પાછો બજારમાં, બજારમાંથી પાછો વેપારીમાં, એ સોરાશીના ફેરામાં ફેર્યા રાખે. અને નીલમણી જે અસલ હીરો છે એ તો આપણને એક બે વખત દર્શન આપે. અત્યારે આપણે ત્રમક બાપાને લાવું દાદાને જવા હોય ગમે એટલા ખસા કરીએ ગમે એટલા ધમપસાળા કરીએ તો એ દેહે કરીને આ અવતારમાં ઈ મુખમાંથી જે બોલ મળતા ઈ બોલ હવે આ અવતારમાં ન મળે પણ કોઈ ના કોઈ સ્વરૂપે એ આપણા ભેળા ભેળા છે. એમ દેહ તો નાશવંત જ છે, કોઈનો કાયમ નથી પણ દેહની અંદર એની હાજરી છે ત્યાં સુધીમાં ખોટા પાસેથી હસો કામ લઈ લેવાનું છે. દેહ છે ખોટો પણ એની અંદર વસ્તુ સાચી પડી છે. આપણે જાજું નહીં પણ એટલું જ જ્ઞાન સમજવાનું કે નારિયેળમાં ટોપરો હોય તો ટોપરો કહેવાય, કાચલી ન કહેવાય. કાચલી તો પટકું ભરતા નહીં, દાંત પાડી નાખશે, કાચલી કાઢ નાખ. પણ બલિહારી કાસલીની છે કે ટોપરાને આદિ સુધી હાંસવી રહીશું. જયના ઉપર કાસલી ન હોય તો ટોપરું બંધાય કેમ? એટલે સગુણની પણ જરૂર છે અને નિર્ગુણની પણ જરૂર છે. પણ સગુણ નિર્ગુણ થી ન્યારા ઓહી હસ્તી ઘરે હમારા, એ બેને જાણે એવો એ સદગુરુ તત્વ છે, પરિબ્રહ્મ પરમાત્મા. એક નિર્ગુણ રહેવે સતની ટેક લગાવે, ઈ સતને શબ્દે ગુરુને વચને દાસ ભવાની ગુણ ગાવે. અલેખ એ બોલે એ બોલે એ બોલે. ત્રણેય ભવનથી ન્યારા મારા સદગુરુદેવ, ચૌદ બ્રહ્માંડથી ન્યારા મારા સદગુરુદેવ. અલેખ એ બોલે એ બોલે. ગમે ના ઘટમાં ગુરુ મહારાજની મહેરબાની સિવાય બીજું કોઈ બોલી નહીં હતે. આપણી બુદ્ધિથી કદાચ આપણે બે વાત કરવી હોય ગુરુના ઘરની પરમાત્માના ઘરની તો ફેફણે ફે થઈ જાય. પણ એની પ્રેરણાનું પૂરણ જ્યારે ફૂટે એની કૃપા
એની મહેરબાની થાય ત્યારે શબ્દ એકથી એક સવાયા એ મારો નાથ આપણને આપે અને આપણા હૃદયમાં એ પ્રેરણાની બધેના હૃદયમાં એ સ્થાપના કરે. તો આવા ભાવથી આવા નવા હેતથી ભેળા રહેજો, વેર વિખેર ન થતો અને એકથી એકબીજાને પૂરક બનવું. જો આપણાથી કોઈને ટેકો દેવાય તો ટેકો દેવો, પણ કદાચ આપણે કાંઈ ટેકા રૂપી ડબ બનીએ તો કોઈને નડવું તો નહીં. એ પણ એક મોટામાં મોટો સત્ય ધર્મનો રાહ છે આપણા જીવનનો. પીપા પાપ ન કીજીએ સોય સત્ય ધર્મ કહેવાય. શ્વાસે શ્વાસે જો જાપ જંબા જપે તો સેજે ભોપાલ પડી જાય. પીપા ભગત કીએ ભલે ભજન થોડું થાય, સેવા ભલે થોડી થાય, હળવું મળવું ભલે થોડું થાય, પણ ભૂલ તો જરાય ન કરવી. જીવનને બે ડોળ બનાવવું નહીં. આવી આપણા મહાપુરુષોની આપણને ભલામણ છે. અને જ્યાં આપણે બેઠા છીએ ત્યાં એ અદૃશ્યપણે આપણું રખોલું જ કરે છે. નગર આપણી હેસિયત શું, આપણને બધેને કેમ જકડી રાખ્યા વર્ષો થયા. બાપાના વખતથી આપણે સાંભળતા આવીએ એકની એક જ વાત કે કઈ નવી વાત આવે છે અને કંટાળો નથી આવતો આપણને કોઈને. આ કેવડી એની પરિબ્રહ્મ પરમાત્માની મહેરબાની. બીજી વાત તો છે નહીં, તો બીજી વાત કરવી શું? વાત બે જ છે, ગુરુના ઘરની ને ગોવિંદના ઘરની. અને જગતમાં રમતે ગુરુ ગોવિંદની છે, પ્રકાશે એનો છે. અને ગુરુ ને ગોવિંદ ઘટો ઘટમાં બિરાજી રહ્યા છે. પણ ગુરુ દયાળુ છે અને ગોવિંદ બાજીગર છે. ભગવાનની મહેરબાની આંખે દેખાય એવી છે એની કૃપા, અને ગુરુ કૃપા તો અનુભવાય એવી છે આંખે દેખાય એવી નથી. એટલે આપણને વધારે વાલું શું લાગે દેખાય, પણ ભગવાન જો મહેરબાની કરે તો પગથી ગળા સુધી આપણને નાળે બાંધી દઈએ. હા લેવાનું વેરું ના આવે તો ભજન કઈ કરીએ. ઈ મહેરબાની કરે તો બંગલા ઢળક આપી દઈએ, ધન આપી દઈએ, મોટું આપી દઈએ, પરિવાર આપી દઈએ, દીકરા દીકરાને ઘેરે દીકરા એને ઘેરે દીકરા. અને કોઈ પૂછે તો કેમ બાપા, અરે અરે બાપા હું બહુ ભગવાનની મહેરબાની. છોકરા બધા ખૂબ ધંધો કરે છે, ખૂબ કમાય છે અને ખૂબ મેળવું છે, કોઈ જાતની ઉપાધિ નથી પણ ભજન થતું નથી. એટલે આ ભગવાનની મહેરબાની છે. અને ગમે તેવા આપણે બંધાઈ ગયેલા હોઈ, અટવાઈ ગયેલા હોઈ, પણ ગુરુદેવની સંતોની મહેરબાની થાય તો સહજતાથી આપણને સળાવી દે. એ આપણને અનુભવમાં આવે ત્યારે ખ્યાલ આવે કે મારા ગુરુદેવે સળાવ્યા. ભગવાન સોળે નહીં, બાંધે. મહેરબાની કરીને બાંધે છે મહેરબાની, પણ એવા બાંધી દીધા જાવું ભજનમાં સત્સંગમાં બાબાની ભદ્રામણી કરવી, પણ ટાઈમ નથી. પછી બીજાને ભલામણ કરે, ભણજી તમારી જવાબદારી, ત્રમક બાપાને લઈને આવજો, મને ફોન કરજો. જવાબદારી દઈ દીધી ન કરે નારાયણને, બાબાને કઈ કામ આવી ગયું ન જવાનું. એટલે બીજેથી ભણજીભાઈ પહેલા દાદા તમને કહ્યું નહોતું ચડીને આવજો? એટલે હું તો બધાને ભલામણ કરું, કોઈની જવાબદારી ન લેતા.
ક્યાં અમે લઈને આવશે, કોઈ જ જવાબદાર બોલે, અનુકૂળતા આવશે તો આવશે, અને જવાબદારી લેવી એના કરતા ડાયરેક્ટ બાપા પાસે પુગાડજો, બાપા પૂછ ભાઈ. અને બાપાનું જીવન તો એવું સાદું હતું ને, નાનામાં નાનો માણસ એ મળી શકે, વાત કરી શકે, એટલે સાદું જીવન, સાદી વાત, વિવેક અને સાદા જીવનમાં સ્વરૂપને પારખે એવા લાખન મેં છે. એટલે સરળતાવાળું જીવન હોય, સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવતા હો તો નાનામાં નાનો માણસ પણ આપણી પાસે બેહી વાત કરી શકે. પણ જો આપણે આ વિવેકથી જીવનને ઊંચા ચડાવી દઈએ તો તોરલબાઈએ એની વાણી દ્વારા થોડુંક ભલામણ કરી કે ચંદન રોપાવી તમે કાશ બંધાડો, બીજ વધાવીને બારસ કાં પાડો, અલખને જીતી ગયા અને ક્રિયાથી કાં હારો. ખરેખર સંતને સેવા હોય તો હૃદયમાં ઓર ન ધારો, બીજાને ન ધારો. આ સત્યના રાહ ઉપર કર્મ માર્ગને બહુ સગાવતા નહીં. ઓલું જોવે, ફલાણું જોવે, આ જે જોઈ એ બરાબર છે. આપણે ભજન બોલવા, બે વાણી બોલવી હોય, ઘડીક વાર સમય હોય, ગુરુ ગુણ ગાવા હોય કાલી ખેલી વાણીમાં, તો આ વાજિંત્ર છે એ બરોબર છે. જોઈ પેટી ઢોકળ માયા જાજા માણસો હોય તો આ કેવું બધું સંભળાય, પણ એથી વિશેષ જો આપણે કર્મ માર્ગને અને ખર્ચા કરીને કાંઈક પણ વિશેષતા જો ગોઠવતા હોય તો વ્યવહારમાં વિશેષતા જો ને કેટલી માણસોને કનેડે છે. કારણ કે સત્સંગ ભજનમાં તમારા દેહની જરૂર પડે, શરીરની, અને વ્યવહારમાં જવામાં દેહને મૂકીને ક્યાંય જવાય છે. તો એટલા બધા ધનાઢ્ય માણસોએ લગ્ન પ્રસંગ હગાયું ચાંદલો કાંઈ પણ નાના મોટા પ્રસંગોમાં એટલું બધું સગાવી દીધું કે નાના માણસોના ધબકારા વધી ગયા. સગવડતા હોય તો સાદાઈથી કંઈક કરો, અને સગવડતાનો ઉપયોગ કરવો હોય તો ક્યાંક ધર્મના રસ્તા ઉપર દાન પુણ્યમાં કોઈ ગરીબ માણસોનો ઉપયોગ બને એવી રીતે વાપરો. 40-50 હજારના ફટાક્યા ફોડી નાખો આ ભાઈ, એનાથી શું ફાયદો થાય છે, શું આપણા હાથમાં આવે, કાંઈ મળે? એ આપણું ગણિત છે કે આવું બધું કરવું છે, આ શોભા છે, આ શોભા છે. બુઢા આશ્રમ બનાવવા એ આપણી હિન્દુસ્તાનની શોભા છે કોઈ ભાઈ? શોભા તો કોઈ બુઢાનું પાલન પોષણ કરો, એની સેવા કરો, આપણી પાસે બિહાડો, હાજે હવારે એને બોલાવો, મીઠી વાત કરીને એનો આશીર્વાદ મેળવો, એ આપણા જીવનની શોભા છે. આ બુઢા આશ્રમ ઘણા બન્યા છે એવા સમાચાર સાંભળીને તો હું એ પીવું છું મનમાં મનમાં, કદાચ કોઈ મૂકી જાય તો હું આપણો થાય તો આ ગતિગંગા તો કેદી મળશે, ત્યાં તો ગતિગંગા આવે નહીં. કદાચ છોકરાઓને એમ થાય કે મૂકી આવી, પણ એ શોભાનું. અને બુઢા આશ્રમને સગાવ્યો કે નહીં, પણ જીવાય ધનાઢ્ય માણસ ગમે એટલો ખર્ચો થાય લઈ જાય મારી પાસે, જ્યાં તમે એટલો ખર્ચો આપો તો એટલો ખર્ચો કરીને આ ભણા રાખી ગયો ને તમારી ગીરે બુઢાની સેવા કરવા માટે. પણ ન સમજાય કાંઈ નહીં, તો જે જેને પૂજે ખાસમાં જેવી જેની સમજણ, જેવી જેની પ્રકૃતિ, એના પ્રમાણમાં એ જીવન જીવે. આપણે બહુ આગમાં લઉં, આપણે આપણા રસ્તામાં રહી, એમાં કાંકરા ન પડે, કાંટા ન લાગે. હજી આપણી વાહે ઘણા જિજ્ઞાસુ હાલ્યા આવે છે, એટલે હાલતા હાલતા આપણે આપણો રસ્તો સાફ રાખવો, નહીંતર આપણી પાછળ આવનારા
આપણા અવગુણ ગાય કે આપણી આગળ જઈ ગયા ને આ રસ્તે, એની આ માર્ગ બગાડ્યો, મતામતીથી માર્ગ બગાડ્યો, દુનિયા ભાવમાં ભોળી, વખા પડાવી, વાદ વિવાદ કરાવી અને બની ગઈ કાગ બગલાની ટોળી. મન પવનની સુરતીને વૃત્તિ, તમે હેરી ગગન ઘેરે આવો તો તમે અમર પદ ભાવો. આ ગોરખનાથની ભલામણ છે વાદ વિવાદ ન કરવા. ધર્મમાં કોઈ વાદ વિવાદ, સત્યમાં કોઈ વાદ વિવાદ, પરમાત્માના પદને સમજવા માટે કોઈ વાદ વિવાદ નથી. સ્થિર રહેવાનું. નાંડ અવતાર મળ્યો છે માટે અવતારને સુધારી લેજો. કાલને કાંઈ ખબર નથી. આપણે જેને સન્મુખ બહેન સાંભળ્યા છે એના દેહ રહ્યા નથી, તો આપણો દેહ ક્યાંથી રહ્યો? એટલે ભાવથી ગુરુના ગુણ ગાવા, હંપીને રહેવું. વરી ક્યારેક ક્યારેક અંજર રહેશે અને તબિયત પાણી હારા હશે તો આવશે. બીજું, કાલે આજ તો રજા હતી એટલે બધાને બહુ આનંદ હતો. કાલ હો હો ના ધંધા સંભાળી લેજો. કોઈ સવારે મળવા આવતા નહીં, કારણ કે અમે અહીં નહીં હોય. અમદાવાદના ડૉક્ટર પાસે અમે ગયા હતા, એને કહ્યું એ રિપોર્ટ કરાવવા માટે સવારમાં જવાનું થાય, બપોરે જેમાં પછી જવાનું થાય અને ચાર વાગ્યા પછી હાંજની બસમાં નીકળવાનો, એટલે એ તૈયારી કરવાની છે. તમે કદાચ અહીંયા ભાવથી મળવા આવો ને અમે ભેળા ન થાય, એટલે કોઈ દોડધામ ન કરતા સૌના પુરુષાર્થ ધંધા ભગવાનને યાદ કરી અને સૌના ધંધા સંભાળી લેજો. કોઈ દોડતા નહીં કાલ, અને કદાચ આવશો તો અમે ભેળા નહીં થાય. એટલે આપણો ખોટી બહુ ખોટો થાય છે, માટે એકથી એકબીજાને કહી દેવું, એ મોજ કરો, આનંદ કરો. પુરુષાર્થ ધંધામાં પણ ભગવાનને યાદ કરીને જો ધંધો કરો તો એમાં થાપણો ન લાગે, અને પરમાત્માના ઘરની એ ધંધામાં પણ વૃદ્ધિ રહીએ, આશીર્વાદ એ મળે. બોલો સદગુરુદેવની જય. ત્રંબક સાહેબની જય. ઉગમ ફોજની જય. ગર્વિગત ગંગાની જય. અપને અપના ગુરુદેવની, અપને અપના માત પિતાની જય. જય ગુરુદેવ.